ધોરણ 10 ધાતુ અને અધાતુ હવે આપણે આગળ જોઈએ કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી અથવા તો રિએક્ટિવ સિરીઝ કોને કહેવાય છે બરાબર અને ધાતુને તેમના ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતો ક્રમ તો ખબર જ હશે ને તમને મોટું પહેલા આવે પછી નાનું 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 એ રીતે બરાબર તો જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના આધારે તેમના ઉતરતા ક્રમમાં ગોઠવવામાં અથવા તો તેમના ઘટતા ક્રમમાં ગોઠવવાથી જે બનતી શ્રેણી જે છે એને સક્રિયતા શ્રેણી કહેવાય ફરીથી જુદી જુદી ધાતુઓ લો તમે અને એ ધાતુઓને એમની સક્રિયતા એટલે કે કેવી કેવા પ્રકારની ક્રિયાશીલતા છે એની એટલે કે કામ કરવાની તાકાત કેટલી છે એટલે કે જુદી જુદી ધાતુઓને તેમની ક્રિયાત્મકતા એટલે કે પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતાના આધારે તેમના ઉતરતા અથવા તો ઘટતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી જે બને છે એ શ્રેણીને આપણે સક્રિયતા શ્રેણી કહીએ છીએ હવે સક્રિયતા શ્રેણી કેવા ક્રમમાં તમારે ગોઠવવાની છે જુઓ કીધું છે ઘટતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ તો આપણે જોઈ લઈએ ઘટતો ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવીને જે શ્રેણી બને એ જોઈ લઈએ તો જો આ ઘટતો ક્રમ એક બતાવે છે કે પહેલી છે પોટેશિયમ ફર્સ્ટ પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક એફ પીબી હાઇડ્રોજન કોપર એચજી એટલે મર્ક્યુરી પારો એજી સિલ્વર ચાંદી અને ઓરમ એટલે સોનું ચાંદી બરાબર હવે તમને એમ પૂછે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે સૌથી વધુ ક્રિયાશીલ કોણ તો પોટેશિયમ સૌથી ઓછું કોણ તો સોનું અને જેમ જેમ ઉપરથી તમે નીચે જાઓ એટલે કે પોટેશિયમની ક્રિયાશીલતા સોડિયમ કરતા વધારે છે સોડિયમની કેલ્શિયમ કરતા વધારે છે કેલ્શિયમ ને મેગ્નેશિયમ એટલે કે ઉપરથી નીચે જેમ જાઓ ને એમ ક્રિયાત્મકતા ઘટતી જાય બરાબર એટલે કે ઉપરનું જે ધાતુ હોય એ નીચેની ધાતુ કરતા વધુ ક્રિયાત્મક હોય ફરીથી ઉપરનું જે ધાતુ હોય એ નીચેના ધાતુ કરતા કેવું હોય વધુ ક્રિયાત્મક તો એ જ લખ્યું છે પોટેશિયમ સૌથી વધુ સોડિયમ એનાથી ઓછું કેલ્શિયમ એનાથી ઓછું મેગ્નેશિયમ એનાથી ઓછું એલ્યુમિનિયમ એનાથી ઓછું ઝીંક એનાથી ઓછું એફઈ એનાથી ઓછું હવે આ ક્વેશ્ચન બહુ જ પૂછાય છે શું કે ઝીંક અને એફઈ બંનેમાં વધુ ક્રિયાશીલ કોણ તો ઝીંક કેમ કારણ કે ઝીંક એ FeSO4માંથી કોનું વિસ્થાપન કરી દેશે Fe વિસ્થાપન કરી દે એટલે કે જે વધુ ક્રિયાશીલ ધાતુ હોય ને એ વધુ ક્રિયાશીલ ધાતુ એ ઓછી ક્રિયાશીલ ધાતુનું શું કરી દે વિસ્થાપન હવે ચલો આપણે આ જ વસ્તુ એક ઉદાહરણથી સમજીએ કાલે આપણે જોયું એ આપણે કાલે આ ઉદાહરણ જોયું ને કે Fe પ્લસ CuSO4 ગિવ્સ FeSO4 અને કોપર એટલે કે આયરન જે છે એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે હવે મેં શું કીધું વધુ ક્રિયાશીલ ધાતુ એટલે કે Fe વધુ ક્રિયાશીલ હોય તો જ કોપરનું વિસ્થાપન કરી શકે તો જો અહીંયા દેખાય છે ટેબલમાં તો ટેબલમાં જો Fe ઉપર છે અને કોપર નીચે છે એટલે કે Fe કોપર કરતાં વધુ ક્રિયાશીલ હતું એટલે Fe કોપરનું વિસ્થાપન કરે કાલનું જ ઉદાહરણ ફરીથી લઈ લો કોપર સલ્ફેટના દ્રાવણમાં Fe હતો તો એનું કંઈ ના થાય કારણ કે એની ક્રિયાશીલતા કોપરની ક્રિયાશીલતા Fe કરતાં ઓછી છે તો જેની ક્રિયાશીલતા બીજી ધાતુ કરતાં ઓછી હોય એ કંઈ પ્રક્રિયા ના કરે અને જેની ક્રિયાશીલતા બીજી ધાતુ કરતાં વધારે હોય એ બીજા દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરીને પોતે જગ્યા લઈ લે એટલે કે ક્રિયાશીલ કોઈ પણ વસ્તુની ક્રિયાશીલતા એટલે કે બધી અલગ અલગ ધાતુ લઈ લો અને ધાતુની ક્રિયાશીલતાને તમે ઉતરતા ક્રમમાં ગોઠવો અને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી જે આપણી જે શ્રેણી જે આપણને મળે છે એ જે શ્રેણી જે છે એને આપણે સક્રિયતા શ્રેણી કહીએ છીએ બરાબર હવે ચોપડીના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ આપણે કે શા માટે સોડિયમને કેરોસીનમાં નાખવામાં આવે છે તો સોડિયમ એ અતિ સક્રિય ધાતુ કહેવાય કેવી અતિ સક્રિય ઓરડાના તાપમાને તે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા આપે છે આથી સોડિયમ હવામાં શું થાય સળગી ઉઠે છે આમ સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા અટકાવવા માટે કેરોસીનમાં નાખવામાં આવે છે કારણ કે કેરોસીન સાથે સોડિયમ પ્રક્રિયા કરતું નથી શું કીધું સોડિયમ અતિ સક્રિય જોવો દેખાય છે સોડિયમ બીજા નંબરે જ છે સોડિયમથી ખાલી પોટેશિયમ સક્રિય બાકી બીજી બધી ધાતુ કરતાં સોડિયમ સક્રિય કહેવાય પોટેશિયમ ઓછું પણ બાકીની બધી ધાતુ કરતા તો અતિ સક્રિય કહેવાય અતિ સક્રિય એટલે ઓરડાના તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી દે અને ખબર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક છે ઉષ્માક્ષેપક એટલે શું કરશે ઉષ્મા આપશે એટલે કે સોડિયમ ધાતુને જો તમે હવામાં રાખો ને તો પણ એ સળગી ઉઠે તો આ વસ્તુને અટકાવવું હોય તો શું કરવું પડે એને કેરોસીનમાં નાખવામાં આવે કેમ તો કે એવું કહે છે કે સોડિયમ ધાતુ જે છે એ સોડિયમ ધાતુ એ કોના જોડે તો કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી હવે ચલો વરાળની લોખંડ સાથે પ્રક્રિયા સમજાવો અને પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમની પ્રક્રિયા સમજાવો તો વરાળ હવે જો 4-3 ના આ બધા ઉપર ના જશો પહેલા તો આપણે પ્રક્રિયા કરી દઈએ કે વરાળ એટલે એક પ્રકારનું પાણી જ કહેવાય ને પાણીની જ વરાળ બને તો વરાળ એટલે H2O એની લોખંડ એટલે આયરન આયરન એટલે Fe એની સાથે પ્રક્રિયા થાય તો Fe3O4 બને પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય હવે બેલેન્સ જોઈએ આપણે તો અહીંયા Fe3O4 છે એટલે કે Fe ના 3 અણુ હોય તો બેલેન્સ કરવા માટે અહીંયા 3 વડે ગુણવા પડે
Fe3O4 O4 છે O4 હોય તો 4 O કરવા માટે અહીંયા 4 વડે ગુણવા પડે પણ અહીંયા આપણે 4 વડે ગુણીએ એટલે H કેટલા થઈ ગયા 4 2 8 તો H 8 થઈ ગયા તો એને બેલેન્સ કરવા માટે 4H2 એ જ રીતે કેલ્શિયમ અને પોટેશિયમ ની પણ જો પાણી સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ઉષ્મીય ઊર્જા હવે આમાં પણ બેલેન્સ જોઈએ તો અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH twice OH twice તો O ના બે અણુ થઈ ગયા ઓક્સિજન ના તો ઓક્સિજન ના બે અણુ હોય તો આપણે બે અણુ બેલેન્સ કરવા માટે ડાબી બાજુ શું કરવું પડે બે વડે ગુણવા પડે ડાબી બાજુ શું કરવું પડે બે વડે ગુણવા પડે તો જો પાણી આગળ બે લખ્યા છે એટલે કે પાણી ના અણુ ને બે વડે આપણે ગુણી દીધા એટલે કે CaOH twice તો પાણી ને બે વડે ગુણ્યા એટલે કે O ને બે વડે ગુણ્યા તો H કેટલા થઈ ગયા 4 H કેટલા થઈ ગયા 4 તો અહીંયા H 2 હતા અહીંયા H 2 એટલે 4 તો બેલેન્સ થઈ ગયું આખું સમીકરણ એ જ રીતે નીચે જોઈ લઈએ કેલ્શિયમ પોટેશિયમ H2O gives KOH H2 હવે આ H2 અને આ KOH તો આ H 2 થશે અને આ H 3 થશે તો બેલેન્સ કરવા માટે શું થાય બેકીમાં જ બેલેન્સ થાય તો આના આપણે બે વડે ગુણી દીધા આના બે વડે ગુણ્યા તો પોટેશિયમ 2 થઈ ગયા તો આના પણ બે વડે ગુણો હવે H કેટલા ટોટલ 4 થઈ ગયા તો 4 માટે અહીંયા પણ બે વડે ગુણવા પડશે પછી નીચે એવું કીધું છે ચાર ધાતુ ABCD છે એના નમૂના લીધેલા છે અને દ્રાવણમાં એક પછી એક ઉમેરવામાં આવે તો પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે હવે જો ધાતુ A હોય B C D તો કોઈ પ્રક્રિયા થશે ધારો કે આયરન સલ્ફેટ હોય ધાતુ A ના આયરન સાથે કોઈ પ્રક્રિયા થાય નહીં કોપર સાથે કોપર સલ્ફેટ સાથે વિસ્થાપન પ્રક્રિયા ઝિંક સાથે નહીં સિલ્વર સાથે નહીં પછી B માં વિસ્થાપન પ્રક્રિયા C માં કોઈ પ્રક્રિયા થશે નહીં આ શું કીધું છે ચાર ધાતુના અલગ અલગ નમૂના લીધા છે એના ઉપરથી આપણે કોષ્ટક પરથી આપણે બધું કહેવાનું છે કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ તો જુઓ આમાં સૌથી વધુ સક્રિય તો મેં ના કીધું કે વિસ્થાપન પ્રક્રિયામાં મોટી ધાતુ એ નાની ધાતુનું વિસ્થાપન કરી દે એટલે કે B એ વધુ સક્રિય કહેવાય પછી જો B ને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો એનો વાદળી રંગ દૂર થાય છે અને લાલ કથ્થાઈ રંગનું કોપરનું B ધાતુ પર જમા થાય છે હવે જો ધાતુ ABCD ની પ્રતિક્રિયાત્મકતા ઉતરતા ક્રમમાં ગોઠવો તો આપણે ના કીધું B સૌથી વધુ સક્રિય તો B એના પછી જુઓ B પછી જો કોઈ પ્રક્રિયા થશે નહીં તો એનો મતલબ કે એ તો ક્રિયાશીલ છે જ નહીં બી પછી જુઓ બીજું શેમાં છે બી પછી વિસ્થાપન પ્રક્રિયા શેમાં આપી એમાં આપી છે તો બી ગ્રેટર દેન એ ગ્રેટર દેન સી ગ્રેટર દેન ડી ઓકે અને 27 નંબર એ તો આપણી પ્રોસેસ છે વિસ્થાપન 28 નંબર એ પણ આમાં આયરન સલ્ફ્યુરિક એસિડનું હતું આમાં ઝીંક અને ફેરસ સલ્ફેટનું હતું પછી મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે તેવી બે બે ધાતુના નામ જણાવો તો એવી બે બે ધાતુ ઝીંક એલ્યુમિનિયમ કરે અને કોપર પારો ના કરે બરાબર આ બે બે ઉદાહરણ થઈ ગયા